બિલીમોરા પાલિકાના ભાડૂત કર્મચારીની લાપરવાહીને કારણે એક બાળકીનો ભોગ લીધો. બિલીમોરા ખાતે ગત રોજ આશરે 2 વાગે ઘરે જતી 4 વર્ષની બારા બાજુમાં આવેલ ગટરના મોટા નારામાં પડતાની સાથે અવિરત વરસાદના કારણે બારા આ નારામાં ગરકાઈ થઈ ગઈ હતી. થોડા સમય બાદ આ બાળકી ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધ ચાલુ કરી હતી. આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતા, પૂછપરછ કરતા છતાં પણ આ બાળકી કોઈ અત્તોપત્તો ન મળતા વાલીઓએ સીસીટીવી કેમેરાનો સહારો લીધો હતો, જેમાં માલુમ પડ્યું કે આ બાળકી નાળામાં પડતા વરસાદી પાણીના ફોર્સના કારણે આ બાળા મોટા નાળાની અંદર ગરકાવ થઈ જવા પામી હતી, જેને લઈ બિલીમોરા ફાયર અને પોલીસ વિભાગને જાણ થતાં તુરંત જ આ બાળકીની શોધ કરવા માટે તાજવીજ હાથ ધરવામાં આવી હતી, જેનો મૃતદેહ આશરે 20 કલાક પછી મળ્યો છે. પરંતુ આપણે એક વાસ્તવિક વાત કરીએ તો બિલીમોરા નગરપાલિકાના કર્મચારીઓ ફક્ત ખુરશી ગરમ કરવા સિવાય ક્યારેય પણ ફિલ્ડ વર્કમાં દેખાતા નથી. કોમન પ્લોટના વિવાદ, હાઉસિંગ બોર્ડના ઘરોના વિવાદ, ગેરકાયદેસર બાંધકામોના વિવાદ, ફાયર એનઓસીમાં કોઈ એક્શન નહીં જોવા માટે વિવાદમાંથી જ ફુરસદ મળતી નથી. હવે આવાસ યોજના આવી રહી છે, એમાં પણ કોઈ વિવાદ ઊભો થાય એમાં કોઈ શક નથી. મુદ્દાની વાત કરીએ તો કર્મચારીઓની લાપરવાહીના કારણે જ બિલીમોરાના એક પરિવારે કુટુંબનો એક નાનકડો સભ્ય ગુમાવવો પડ્યો છે. તો શું આ બાબતે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ કે નહીં, એ એક માનવતાનો વિષય છે. આ ગંભીર બાબતે નગરપાલિકાના કર્મચારીઓ ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ કે નહીં તે આપણે શહેરની જનતા પર છોડીએ છીએ. ખૂબ જ શરમજનક અને ખૂબ જ કઠોર મનના આ ભાડૂત કર્મચારી, વિકાસના નશામાં ધૂત કર્મચારી ફક્ત નવી નવી યોજનાઓ બનાવી નવી નવી યોજનાઓમાં થયેલા વિવાદને ચોપડે કરી સીધું કરવું, એ સિવાય બીજો કોઈ પણ ધંધો આ કર્મચારીઓ પાસે રહ્યો નથી, જેમાં બિલીમોરા નગરપાલિકાના કર્મચારીને એવોર્ડ આપવા જેવો છે. હાલમાં બરખાસ્ત પક્ષો ઉદ્ઘાટન સન્માન સમારોહમાં વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં હાજરી આપવાનું ખૂબ જ પસંદ કરે છે, પરંતુ આ લોકસેવક એક દિવસ પણ બિલીમોરાના વિસ્તારોમાં શું ચાલે છે, શું થઈ રહ્યું છે, ક્યાં ક્ષતિ જણાય છે અને દૂર કરવાની જગ્યા પર ઉદ્ઘાટનો અને સન્માન સમારોહમાં હાજરી આપતા રહે છે. પરંતુ આટલી મોટી ઘટના માટે જવાબદારી કર્મચાર વિરુદ્ધ ફરિયાદ થવી જ જોઈએ, જેથી આ કર્મચારીને પણ પોતાની જવાબદારીનું ભાન થાય. જે કર્મચારી પોતાના વિસ્તારનું પરિવારનો જીવ બતાવી ન શકતો હોય એ કર્મચારી બિલીમોરાના વિકાસમાં કેટલો સક્ષમ હશે એ આ એક ગંભીર ઉદાહરણ પરથી સાબિત થઈ રહ્યું છે. અલ્પેશ કશ્યપ, JDSTV, નવસારી.